નમસ્કાર, સ્વાગત છે આપનું, ખૂબ ખૂબ સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત કોની સત્તામાં. હું જગદીશ આપ તમામનું સ્વાગત કરું છું. આજે કોની સત્તાની ટીમ આવી પહોંચી છે પોરબંદર લોકસભા બેઠક, આ પવિત્ર ભૂમિ, આ ઐતિહાસિક ભૂમિ અને ઇતિહાસની ધરોહર ધરાવનારા ભૂમિમાં જ્યાં બાપુની આ જન્મભૂમિ છે અને બાપુને નતમસ્તક થઈને જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મારી સાથે તમામ મતદારો છે, યુવાઓ છે. પહેલાં તો આપ તમામ માટે પોતે તાળીઓથી શરૂઆત કરીએ આજના કાર્યક્રમની, કોની સત્તામાં. કારણ કે આજના જે યુવાનો છે આ દેશનું ભવિષ્ય લખનારા છે. સૌથી પહેલા સવાલ આપને, કોની સરકાર? માત્ર ને માત્ર મોદી સરકાર આવશે અને કોંગ્રેસનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે. મોદી સરકાર, આપનું શું કહેવું છે? મોદી સરકાર. તમે શું કહેશો? મોદી સરકાર. શું કારણ છે? ભવિષ્ય સારામાં વિકસિત વિકાસ કરશે ભારતમાં, કે ભવિષ્યમાં કોઈ પણ યુવાનોને નોકરી મળશે. યુવાનોને નોકરી આપવાની વાત છે, યુવાનોને નોકરી મળી છે. કાકા આપ શું કહેશો? યુવાનોને નોકરીની વાત છે, આપ બોલો. જી હા, આપ બોલો કાકા. યુવાનોને નોકરી મળી છે? યુવાનોને નોકરી મળી છે ખરી? ભાજપ સરકાર આવશે કે કોંગ્રેસ? ભાજપ. શું કારણ છે? કેમ ભાજપ? ભાજપે કામ કરેલા છે. ગરીબ માણસોને કામ કરેલા છે, કામ કરેલા છે. ભાજપ સરકારની વાત છે. ભાજપને વોટ કેમ આપે? લોકો ભાજપને વોટ શા માટે આપે કાકા? સુરક્ષા, સારામાં સારી સુરક્ષા છે, દેશની સુરક્ષા છે. આજે બેન દીકરીઓ રસ્તામાં ગમે ત્યાં ચાલે જાય તો એની સુરક્ષા છે. ગુંડા તત્વોને ખતમ કરી દીધો, એટલા માટે મત મોદી સાહેબને આપવાનો. ગુંડા તત્વો ખતમ થઈ ચૂક્યા છે, ભાજપ સરકારની બધા વાત કરી રહ્યા છે. તમે શું કહેશો? તમારું શું ઓપિનિયન છે? કઈ સરકાર? કોંગ્રેસ સરકાર. કોંગ્રેસ સરકાર. કોંગ્રેસ શા માટે? શા માટે કોંગ્રેસને વોટ આપવામાં આવે? છેલ્લા જનતા કોંગ્રેસને વોટ શા માટે આપે? સૌથી મોટો મુદ્દો, સૌથી મોટો મુદ્દો અહીંયા છે આપણે. હા બોલો બોલો. ધંધા રોજગારી નથી. ધંધા રોજગારી નથી. અને છેલ્લા ઘણા. શું કામ કરો છો તમે? હું ડ્રાઈવિંગ નું કામ કરું છું. નોકરી તો કરો છો તમે? પણ હું કરું છું, પણ કે હું ગજબ ની વાત છે ભાઈ, નોકરી કરે છે કે છે. તમે શું કહેશો? કોંગ્રેસ આવવી જોઈએ. અને મારા મિત્રએ કીધું કે ઓનલી ભાજપ, તો વિપક્ષ ખતમ થઈ જાય તો મારા મિત્રને ક્યારેક તકલીફ પડશે ત્યારે ક્યાં જશે? એટલે વિપક્ષ તો જીવતો હોવો જોઈએ, વિપક્ષ કોઈ દી ખતમ ના થવો જોઈએ. વિપક્ષ નહીં, વિપક્ષના નેતા જતા રહ્યા ભાજપ, અહીંયા તાળા વાગી ગયા છે પોરબંદરમાં. ભાજપ એવું કહે છે કોઈના જતા રહેવાથી ઇન્દિરા ગાંધી ભૈયા ગયા, ઘણા બધા ભૈયા ગયા, તો એનાથી કઈ દેશ ખતમ? શું વાત કરો છો? કોઈના જવાથી ફરક નથી પડવાનો, કોઈના જવાથી ફરક નહીં પડે કાકા. સારી વ્યક્તિઓ જયારે દેશમાં, આજે નરેન્દ્રભાઈ મોદી 2014 થી ભારત સરકારમાં વડાપ્રધાન તરીકે છે, એટલે લોકો જોઈ શકે છે કે જબરજસ્ત વિકાસ થયો છે. પછી એ કાશ્મીરની 370 ની કલમ નાબૂદ કરવાનો સૌથી મોટો જસ હોય તો નરેન્દ્રભાઈ મોદી. 370 નો મુદ્દો છે અહીંયા. 370 નો મુદ્દો છે, ભાજપને અહીંયા કામ થશે. વિપક્ષ વાળા કે જો ઓપોઝિશન કે છે કે આ તો રાજકીય મુદ્દો હતો, ઇવેન્ટ હતી. નહીં નહીં નહીં, એવું નહીં. આ સાહેબે કર્યું એ બહુ સારું. મોદી સાહેબે આપણી આસ્થા પૂરી થઈ. આત્મા અરે સંતોષ સંતોષ સંતોષ. અચ્છા હવે યુવાનો માટે વાત કરવી પડે કાકા, રોજગારીની વાત છે ને અહીંયા. રોજગારી યા તકલીફ છે કે પછી રોજગારી છે? રોજગારી મળે જ, બધાને મળે જ, રોજગારી મળે જ. હું જેને જેવી જોઈએ એવી રોજગારી બધી મળતી જ છે. એમાં અમુક અમુક વસ્તુ બહુ સારી, આ અમુક દાન આપે કંટ્રોલમાં, ફ્રીમાં, એ બધું ઘણું. કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહ્યા છે ભાઈ, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. આ ભાઈ કહે છે કે કોઈ ફરક નથી પડતો, પરિવારમાંથી એક માણસ જતું રહે, ખોટ ના ચાલે, ખોટ ના ચાલે. મને એમ કહો. ના ના, એના વગર ન ચાલે. ખોટ પડે કે ના પડે? જોઈએ, ખોટ પડે. અચ્છા આ ભાઈ કહી રહ્યા છે કે કોઈ ખોટ ના પડે. કાકા તમે આ બાજુ આવી જાઓ. પરિવારમાં એક માણસ જતો રહે, તમે હવે અર્જુનભાઈ જતા રહ્યા ભાજપમાં, અહીંયા તમારા કાર્યાલય પર તાળા વાગી ગયા છે. મેરે કો ભી બોલને દેંગે? હા બોલો 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 બોલો. કોમ ભાજપ? બોલો બોલો બોલો. ના ના ના, મે તો મીડિયામાંથી છે. ભાજપ પાસે લખ્યું છે. કોની સત્તા? ટીવી નાઈ તો દો. તો બોલો બોલો. ભાજપ તારા ખજાને ખોટ શું પડી કે અર્જુનભાઈ ને કોંગ્રેસ માંથી બોલાવવા પડ્યા? બાબુભાઈ નતા? બાબુભાઈ પેલા લડેલા જ છે, જીતેલા છે. તો હું ને અર્જુનભાઈ ને વેલકમ કર્યું. તમે બાબુભાઈ કીધું કે આવો આવો, મજા આવો આવો, સાથે મળીને આપણે લડીશું. સાથે આવું રાજકારણ ચાલે ભાઈ અત્યારના સમયમાં? આવું રાજકારણ ચાલે કે ના ચાલે? ચાલે ચાલે. ના ચાલે, ના ચાલે, ના ચાલે. વિપક્ષ જોઈએ? ના જોઈએ. વિપક્ષ ના જોઈએ? વિપક્ષ વગર ની સરકાર, વિપક્ષ વગર નો દેશ. હા તમે માનો છો? માત્ર એક જ નામ, મોદી સરકાર. મોદી સરકાર ખાલી માત્ર મોદી પર, ફેસ ઉપર જ.
ભેસ ઉપર ને અહીંયા કામ કરીએ છે. હિન્દુઓનું આસ્થાનું સ્થાન એવું રામ મંદિર ત્યાં અહીંયા આગળ ઊભું છે, તેના થ્રુ ઘણા લોકોને રોજગારી મળી છે. એટલે માત્ર ને માત્ર મોદી સરકાર, તેમણે ઘણા બધા વિકાસના કામો કર્યા છે. વર્ષ 2008 એક કાળો દિવસ એટલે કે 26/11 નો એ આતંકવાદી હુમલો આજે પણ લોકોના મનમાં ધરબાયેલો છે. અને ત્યારે આપણે પોરબંદરમાં ઉપસ્થિત છીએ, કારણ કે પોરબંદરનો આ પોર્ટ દરિયો જે છે, આ દરિયા કિનારે કુબેર બોટને અપહરણ કરવામાં આવ્યું, જેમાં 6 ખલાસીઓ હતા, તેઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અને ત્યારબાદ તેઓ મુંબઈમાં પ્રવેશ કરે છે અને આ આતંકી પ્રવૃત્તિને અંજામ આપે છે. ત્યારે પોરબંદરના દરિયા પોર્ટ પરથી જ્યાં આપણે ઉપસ્થિત છીએ, આ પોર્ટ કિનારો જે છે તે કેટલો બદલાયો, કેટલો સુરક્ષિત, માછીમારોનો મુદ્દો શું છે, એ તમામ બાબતો આપણે જાણીશું. સૌથી પહેલો સવાલ, 2008ની એ ઘટના અને આજનો દિવસ, કેટલું સુરક્ષિત આપ મહેસૂસ કરો છો, માહોલ કેટલો બદલાયેલો છે? સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો અત્યારે નેવી કોસ્ટગાર્ડની સુરક્ષા એકદમ વધી ગઈ છે અને એનો અવરનેસ અવારનવાર માછીમારોમાં કરે છે, એથી કોઈ પણ ફિશરમેન આઈએમબીલ તરફ જવામાં આવે ભૂલ કરતા નથી. જે એ દિવસ હતો એ પણ એક ભૂલ, અને એ લોકોએ બધાને ખતમ કરીને જ આ હુમલો કરી શક્યા. બાકી જો માછીમાર જીવિત હોય ત્યાં સુધી તો એના છેલ્લા પ્રાણ સુધી પણ એ લોકો એમાં સાથ આપતા નથી. એટલે અત્યારે અમે જોઈએ તો જે આપણી સુરક્ષા બધી એજન્સીઓ છે એ સતર્ક, અને જે અમને સપોર્ટ કરે છે એ બહુ સારી વાત છે. ઓકે, એટલે સુરક્ષા પહેલા કરતા ઘણી વધી છે, ઘણી સુધરી છે. ફિશરીસ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, અહીંયા સૌથી મોટી મુશ્કેલી કોઈ છે? ના, અત્યારે તો અમારે કોઈ એવી કોઈ મુશ્કેલી નથી. એનું કારણ છે કે જે તમે સુરક્ષાની દ્રષ્ટિની વાત કરો, તો જે તે સમયમાં જ્યારે આ 2008માં બનાવ બન્યો ત્યારની સરકાર અને અત્યારની સરકારમાં 2014 પછી એટલી સુરક્ષાની દ્રષ્ટિએ એટલી એમ કહેવાય કે સિક્યોરિટી વધી ગઈ છે કે નાનામાં નાનું કોઈ પણ વસ્તુ ક્યાંય પણ થાય, સુરક્ષાની દ્રષ્ટિએ હવે પહેલાં જેવું થતું નથી. ને સતર્કતા પૂરેપૂરી સરકારની છે. એ લોકો જ્યારે 2008 પહેલાં જૂજ કોસ્ટગાર્ડો હતી, અત્યારે એની દ્રષ્ટિએ 7-8 કોસ્ટગાર્ડ બોર્ડર ઉપર ને અમારા પોરબંદરમાં હેડ એ કે ને કોસ્ટગાર્ડનું મથક છે. હા, એટલે એના હિસાબે માછીમારને કોઈ પણ મેડિકલ હોય, સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ જગ્યાએ ક્યાંય તકલીફ ના પડે, એટલું કામ આ બધા એજન્સીઓ કરે છે. ઓકે, માછીમારોનો સૌથી મોટો મુદ્દો અહીંયા આપને શું લાગે છે, આપને શું લાગે છે માછીમારોની સમસ્યા શું છે? માછીમારોની સમસ્યા આપણે જાણીએ તો હાલમાં તો એવું છે કે જે ફિશિંગ છે એ થોડીક નબળી છે, એ માછીમારીની સમસ્યા છે. ઓછી બીજું પાર્કિંગ છે, એ બધે છે. તો એના માટે પણ સરકારે હાલમાં જતી માટે પણ સારા કાર્યો કર્યા છે. હાલમાં સરકાર છે પોઝિટિવ છે અને માછીમારોનું વિચારે છે. એટલે જે સમસ્યાઓ હતી 10 વર્ષ પહેલાં એ ધીરે ધીરે એના પ્રોબ્લેમો સોલ્વ થતા જાય છે. એટલા માટે અત્યારની સરકાર છે એ સારું માછીમારોનું વિચારે છે અને માછીમારોને વિચારતી સરકાર છે. જે ઉમેદવાર જીતે એમની પાસે અપેક્ષા શું છે કે માછીમારો માટે શું કામ થવા જોઈએ? માછીમારો માટે અત્યારે ખાસ જે ડીઝલનો રેટ છે એ માછીમારોને અત્યારની પોઝિશનમાં પરવડે એવો નથી, તો કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં માફી મળે તો માછીમારો અત્યારે બહુ મોટો રાહત થાય અને માછીમારો આ ધંધો આરામથી કરી શકે. તો માછીમારી કરવા માટે, ફિશરીઝ કરવા માટે થઈને જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે આ માછીમારોના, તે તેઓ જણાવી રહ્યા છે. અપેક્ષા પણ ઉમેદવારો પાસે રાખી રહ્યા છે. જોવાનું એ છે કે આગામી સમયમાં તેમના માટે કેવા કામો થાય છે. કોંગ્રેસના નેતા અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલિતભાઈ આપણી સાથે છે. લલિતભાઈ, સ્વાગત છે આપણું ટીવી નાઇન પર. સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે કોંગ્રેસ 2019ના એ હારેલા ઉમેદવારના ભરોસે કેમ? આ વિસ્તારની અંદર હું લોકોની વચ્ચે રહેનારો, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર થનારો અને લોકોના પ્રશ્ન વિધાનસભા કે વિધાનસભાની બહાર ઉઠાવનારો આંદોલનકારી નેતા છું. 2019ની અંદર ચૂંટણી અલગ માહોલની અંદર લડાતી હતી, 2024ની ચૂંટણી અલગ માહોલની અંદર લડાઈ છે, અને કોંગ્રેસ પાર્ટીએ મજબૂત ઉમેદવાર સામે મજબૂત ઉમેદવાર લડાવવાનો હોય ને એટલા માટે મને ફરીથી મેદાનમાં ઉતાર્યો છે. ઓકે, અત્યારના જે સાંસદ છે રમેશ ધડુક અને તેમની ટિકિટ કપાઈ છે અને મનસુખ માંડવિયા છે, રમેશ ધડુકથી એ કયા કામ થયા છે અને કયા કામ નથી થયા અને એ કામને તમે પૂરા કરવાના છો, એટલે તમારો વિઝન શું છે? રમેશભાઈ ધડુકે પોરબંદરની જાહેર સભામાં લોકોની વચ્ચે એમ કહ્યું છે મનસુખભાઈની હાજરીમાં કે આ વિસ્તારના મોટાભાગના પ્રશ્નો મારાથી સોલ્વ નથી થયા, એનો વિડીયો પણ દરેક ટીવી મીડિયાએ બતાવ્યો છે. હવે બાકી જે કામ છે એ કામ મનસુખભાઈ માંડવિયા કરશે.
હવેનો સિનારિયો એ છે કે તમે કોઈ અત્યારે સત્તા પક્ષ પર જે અત્યારે તમે પદ પર છો નહીં, અને બીજી તરફ અત્યારે સામે કેન્દ્રીય મંત્રી છે, તો અઘરું ખરી. કેન્દ્રીય મંત્રી 12ના ઉમેદવાર છે. પોરબંદર મતવિસ્તારના લોકોની માનસિકતા કાયમી ધોરણે સ્થાનિક માણસને સ્વીકારવાની રહી છે. ભૂતકાળના પરિણામો પણ તમે ચેક કરી શકો છો કે 12નો ઉમેદવાર ચૂંટણી લડવા માટે આવ્યો હોય અને લીલા તોરણે જાન પાછી ગઈ છે. મનસુખભાઈ ભાવનગરના પાલીતાણાના છે, અહીંયા આ વિસ્તાર સાથે એને લેવા દેવા નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે જ્યાં જાય ત્યાંના ફોટા અપલોડ કરે છે. આ ચૂંટણી લડવા આવ્યા એ પહેલાં મનસુખભાઈ કીર્તિ મંદિર, જે ગાંધીજીનું ધર્મસ્થળ છે, એની પણ મુલાકાત નથી લીધી. એને નથી બરડા ડુંગર વિસ્તાર જોયો કે નથી ઘેડ વિસ્તાર જોયો. અહીંના લોકોની શું સમસ્યા છે.